એટલે આપણે ત્રણ ચાર વસ્તુ નવી શીખવાની આવશે આમાં, એટલે નફો ને ખોટ શોધવા માટે ખરીદ કિંમત, પછી વેચાણ કિંમત, પછી પડતર કિંમત અને ખરાજાત, આ ચાર વસ્તુ આપણે નો ઉપયોગ કરવાનો આવશે. તો ખરીદ કિંમત એટલે કે આપણે વસ્તુ જેટલામાં લઈએ એ 100 રૂપિયામાં કે 200 રૂપિયામાં 500 રૂપિયામાં જે કાંઈ આપણે વસ્તુ ખરીદી હોય એની ખરીદ કિંમત, અને જો વેપારી હોય તો પછી એ પાછું વેચે લાવીને તો તરત 500 રૂપિયામાં લાવ્યાને 550 રૂપિયામાં વેચ્યું તો એ 550 છે એની વેચાણ કિંમત થાય વેચાણ. હવે આ પડતર કિંમત શું છે એ જરા નવું છે. તો કે તમે ખરીદ્યું, ધારો કે સિટીમાંથી લાવ્યા હોય બહારથી, તો તમને ભાડું આપવું પડે ને. તમે ગામ લાવો, તમારા ગામમાં લાવો તો તમે એનું કે ટ્રંકમાં લાવીને લાવો તો ટ્રકનું ભાડું આપો એવી રીતે. એટલે તમારા દુકાનમાં આવે ત્યારે ધારો કે 500 રૂપિયાની વસ્તુ લાવ્યા હો, 50 રૂપિયા તમે ભાડું રાખ્યું હોય, અને એટલે 550માં તમને એ પડતર પડ્યું કહેવાય. અને જે 50 રૂપિયા તે તમે જે ભાડું આપ્યું એને ખરાજાત કહેવાય. એટલે જે ખર્ચો થાય, આ ખર્ચ થાય એ ખરાજાત. એટલે આપણે સંબંધમાં મૂકી શકીએ કે ખરીદ કિંમત વત્તા ખરાજાત બરાબર પડતર કિંમત બરાબર પડતર કિંમત. આ એક સંબંધ આપણે થયો કે બરાબર પડતર કિંમત. હવે નફો કે ખોટ, આપણે બીજી વસ્તુ કીધી હતી ને કે વેચાણ કિંમત, તો નફો ક્યારે કહેવાય કે તમે જો વેચાણ કિંમત માંથી ખરાજાત બાદ કરો ના, ખરીદ કિંમત અથવા તો વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, એટલે આ બે શક્યતા છે કે નફો તમે આવી રીતે શોધી શકો. ખોટ હોય તો એ ઉલટાનું, કે ખોટની વ્યાખ્યા શું થાય કે સેમ થિંગ, તમારો જવાબ નેગેટિવમાં આવે. આને સૂત્રમાં મૂકવું પડે આપણે. એટલે ખોટ બરાબર શું થાય એ ઉલટાવી નાખવાની, કે પડતર ખરીદ કિંમત માંથી વેચાણ કિંમત બાદ કરીએ તો એ ખોટ થાય, અથવા તો પડતર કિંમત માંથી વેચાણ કિંમત બાદ કરીએ. એટલે નફો અને ખોટના ચાર સૂત્રો થયા, 1, 2, 3 અને 4. બસ આટલી વસ્તુ સમજાઈ જાય કે વેચાણ કિંમત એટલે શું, ખરીદ કિંમત એટલે શું, પડતર કિંમત એટલે શું, તો પછી નફો ખોટ શોધવામાં પ્રશ્ન ના. એક ડગલું આનાથી આગળ વધીને એ આવશે કે હવે ટકામાં કેવી રીતે શોધવું આપણે, નફો અને ખોટ એ ટકામાં કેવી રીતે. એટલે ધારો કે આપણે પહેલાં કીધું હતું કે હંમેશા 100 એ એવી ફિક્સ વસ્તુ છે કે એના અનુસંધાનમાં આપણે ગમે તે વસ્તુ શોધી શકીએ. એટલે 500 રૂપિયા નફો થયો તો ઘણી વખત એનાથી આપણને વિચાર ના આવે કે આ સારું થયું કે વધારે થયું કે ઓછો થયું. એટલે પણ જો ટકામાં હોય તો તમને એમ કે 20% નફો થયો કે 30% થયો, તો તમે કહી શકો કે 30% સારું, 20% કરતાં વધુ. એટલે આપણે એ હવે ધીરે ધીરે પછી શીખશું. પણ પહેલી વસ્તુ એટલી જ કે નફો એટલે વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. હવે એના આપણે દાખલા લઈએ એક પછી, કે ધારો કે આપણે 400 રૂપિયાની વસ્તુ લાવ્યા
અને 500 રૂપિયામાં વેચી તો શું થયું? નફો થયો કે ખોટ થઈ? નફો થયો, તો આ 100 રૂપિયા આપણે નફો થયો એમ કહી શકીએ. હવે આ 400 રૂપિયા આપણે ખરીદ કિંમત છે, એને બદલે જો આપણને 50 રૂપિયાનો એના ઉપર ખર્ચ થયું હોય, લાવવાનો ખરા જાત સેલ ટેક્સ લાગે છે, એટલે આપણે જો પડતર આ પડતર કિંમત શોધવી હોય, પડતર કિંમત એટલે ખરીદ કિંમત વત્તા ટ્રાન્સપોર્ટેશન અને બધું જે હોય, કે ધારો કે આ 50 રૂપિયા ખર્ચ થયો હોય તો પડતર કિંમત કેટલી થઈ? 450. તો કેટલો નફો થયો? તો આપણે પડતર કિંમતમાં 450 મૂકીએ, અને આપણી વેચાણ કિંમત જો એને હોય 500 રૂપિયા જો હોય, 500, તો આપણો નફો ઘટ ગયો, તો આપણે ખાલી 50 રૂપિયા જ નફો થયો કહી શકાય. હવે ધારો કે આનાથી ઉલટું થયું હોય, કે ધારો કે આપણે 500 રૂપિયામાં ખરીદવું હોય ધારો કે આપણી ખરીદ કિંમત 500 રૂપિયા હોય અને આપણે વેચી દીધું હોય, વેચાણ કિંમત 300 રૂપિયા હોય, તો શું થાય? ખોટ જાય આપણને. એટલે મોટું કોણ છે, ખરીદ કિંમત છે કે વેચાણ કિંમત છે, એના ઉપરથી નફો કે ખોટ નક્કી થાય. તો આપણને આ ખોટ બરાબર ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત, એટલે 500માંથી 300 જાય, 200, તો 200 રૂપિયા આપણને ખોટ ગઈ. હવે ધારો કે આ 500 રૂપિયા ખરીદ કિંમત છે અને 50 રૂપિયા આપણે ખર્ચ એના ઉપર ચડ્યું, આ ખરા જાત જો 50 રૂપિયા ચડ્યું હોય, એટલે પડતર 550, તો આપણને પડતર કિંમત 550 થયા. રાઈટ, 550. તો આપણું સૂત્ર શું થશે ખોટનું? તો ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. એટલે પડતર કિંમત આપણી કેટલી થઈ ગઈ? 550. 550 માઇનસ વેચાણ કિંમત 300, 250. એટલે આપણે ના ખોટ, યા 250 રૂપિયાની ખોટ ગઈ. એટલે આ રીતે આ ચાર સૂત્રો આપણે પાયાના સમજી લેવાના, કે વધારે કોણ છે, વેચાણ કિંમત ઊંચી છે કે નીચી છે. જો વેચાણ કિંમત ઊંચી હોય તો આપણને હંમેશા નફો થાય. વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં અથવા તો પડતર કિંમત કરતાં વધારે હોય તો હંમેશા આપણને નફો થાય, અને જો ઓછી હોય, વેચાણ કિંમત ઓછી હોય, યા ખોટ જાય, યા તો આપણને ખોટ જાય. એટલે આટલી વસ્તુ ના આપણે બધા દાખલા કરી લ્યા. હવે આપણે ટકામાં જોઈએ તો કેટલા ટકા નફો થયો અને કેટલા ટકા ખોટ ગઈ. તો શું કરવાનું? કે જે કંઈ આ મૂળ કિંમત કે ખરીદ કિંમત છે, આ પડતર કિંમત કે ખરીદ કિંમત છે, એ ગમે તે આંકડો હોય, એના બદલે આપણે 100માં ધારવાનો. કે ધારો કે આપણી ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત
500 नहीं પણ 100 હોય તો શું થાય તો તમે એને જે ફેરવી રાખો એ ટકામાં આવે એટલે ઘણી વખત ટકાથી આપણને વધારે સમજણ પડે જ્યારે આ રૂપિયામાં કેટલું ઓછું છે કે કેટલું વધારે છે ખ્યાલ ના આવે એટલા માટે આ એક હિસાબમાં સરળ પડે એટલે હવે આને વસ્તુ આપણે સમજીએ કે ટકામાં આપણે ખોટ કે નફો જોઈતો હોય તો કેવી રીતે થાય એટલે આપણને ખબર છે કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત પેલા ખરીદ કિંમતથી ચાલુ કરાય બરાબર તો હવે ધારો કે વેચાણ કિંમત આપણે 600 રૂપિયા છે અને ખરીદ કિંમત 400 રૂપિયા છે તો આપણને 200 રૂપિયા નફો થયો હવે 200 એટલે કેટલો ટકામાં કેટલો રાઈટ 200 રૂપિયા 400 રૂપિયાની ખરીદ કિંમત ઉપર એટલે આપણે આને તો આપણે 400 રૂપિયાએ જો આપણને 200 રૂપિયા નફો થતો હોય ચારસો રૂપિયાની ખરીદ કિંમતે 200 રૂપિયા નફો તો 100 રૂપિયાની ખરીદ કિંમતે કેટલો નફો બસ આજે આપણે શોધીએ એ આપણને ટકા મળે એટલે 100 એ હંમેશા ટકા મળશે રાઈટ એટલે આનું સૂત્ર કેવી રીતે મુકાય એટલે ક્રોસ ગુણાકાર કરવાનો રાઈટ એટલે 100 એટલે 200 આપણે ટકામાં કહ્યું એટલે 100 ગુણી નાખ્યા અને 400 એને ભાગીને અમે કરું છું કારણ કે એક મિનિટ ગઈ હતી પેલી આપણે કઈ વાંધો